हेलो फ्रेंड, वेलकम टू माय चैनल। आज आप बनाईशु एकदम टेस्टी सूजी ना पूड़ा, जे जल्दी थी अने फटाफट बनी जैसे। तो चलो शुरू करिए आपणे सूजी ना पूड़ा बनावानो। सौथी पहला आपणे एक बाउल में एक वाड़की जेटली आपणे सूजी लईशु। ત્યારબાદ આપણે એની અંદર 1.5 ટીસ્પૂન જેટલું આપણે દહીં એડ કરીશું। દહીં બહુ મોરું પણ નહીં અને બહુ ખાટું નહીં, આપણે મીડિયમ ખાટું દહીં એડ કરીશું અને એને સરખી રીતના આપણે મિક્સ કરી દઈશું સોજીમાં। ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરીને સોજીનું થીક બેટર બનાવી દઈશું। થોડું થોડું પાણી એડ કરીશું જેથી સોજીના લમ્સ ના પડે અને બેટર પણ સરસ સ્મૂધ એવું બની જાય। ત્યારબાદ આપણે સોજીના બેટરને 10 મિનિટ સુધી પલળવા દઈશું। સોજીનું બેટર પલળે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ કાપી લઈશું। ગાજર અને કેપ્સિકમ લીધું છે, મીડિયમ સાઈઝનું ગાજર અને મીડિયમ સાઈઝનું કેપ્સિકમને ઝીણું કાપી લીધેલું છે। 10 મિનિટ થઈ ગઈ, ત્યારબાદ આપણે સૂજીના બેટરમાં જે ઝીણા કાપેલા વેજીટેબલ્સ હતા એ એડ કરીશું। મેં અહીંયા ગાજર ને કેપ્સિકમ લીધા છે, તમે ડુંગળી, ટામેટું, કોઈ બી વેજીટેબલ્સ લઈ શકો છો। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલા કારા મરી પાવડર એડ કરીશું, 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું। જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ। બેટર આપણે એવું બનાવવાનું જેથી પૂડા સરખી રીતના ઉતરે, બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એવી થિકનેસમાં આપણે બેટર બનાવી દઈશું। આપણું બેટર તૈયાર છે, હવે આપણે પૂડા ઉતારી લઈએ। ત્યારબાદ આપણે સૌથી પહેલા આપણે લોડીને ગેસ પર મૂકીશું, તેની ઉપર આપણે 1/2 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરીશું અને લોડીને આપણે 1-2 સેકન્ડ સુધી આપણે ગરમ થવા દઈશું। લોડી સરખી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આપણે કડછીના મદદથી આપણે પૂડા પાથરી લઈશું। પૂડા આપણે સરસ એવો થઈ ગયો છે, ત્યારબાદ આપણે એની ચારે બાજુ તેલ એડ કરીશું જેથી સરસ એવો પૂડા આપણે ઉખાડી શકીએ અને ચોટે પણ નહીં લોડીમાં। 1-2 મિનિટ સુધી રહેવા દઈશું અને આપણે એને પછી પલટાઈ લઈશું। તમે જોઈ શકો છો સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે આપણા પૂડા। હવે આવી જ રીતના આપણે બીજી બાજુ પણ આપણે શેકી લઈશું, બીજી બાજુ પણ સરસ એવું શેકી ગયું છે, હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ। તો તૈયાર છે આપણા સોજીના પૂડા, તમે એને કેચઅપ સાથે સર્વ કરો, ચા સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે। પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।